હાલ જો કોઈ ચર્ચાનો વિષય હોય તો તે છે ચૂંટણી. નમસ્કાર, ન્યૂઝ કેપિટલ ડિજિટલ સાથે હું છું પૂજા. ચૂંટણીમાં તમે વોટ આપવા જાઓ છો ત્યારે ઈવીએમમાં ઉમેદવારોના ચિહ્નો સિવાયનું બટન નોટા તમે નોટિસ કર્યું છે? તો આજે વાત કરીએ નોટાના બટન વિશે. નોટાનું ફૂલ ફોર્મ છે નોન ઓફ ધ અબાવ, અને ગુજરાતીમાં કહું તો ઉપર આપેલ પૈકી કોઈ પણ નહીં. નોટાની શરૂઆત 2013ની વિધાનસભા ચૂંટણીમાં ભારતના ચૂંટણી પંચે કરી અને વર્ષ 2015માં તેનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો. મતદાન કરતી વખતે તમને એવું લાગે કે ચૂંટણીમાં ભાગ લેનારા તમામ ઉમેદવારોને તમે નથી ઓળખતા કે તમે સરખી રીતે ઓળખી ગયા છો, ત્યારે તમે નોટાનું બટન દબાવી શકો છો. જેનો મતલબ એમ થશે કે ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારમાંથી તમે કોઈને પણ મત આપવા માંગતા નથી. મતદાર જો નોટા બટનનો ઉપયોગ કરે છે તો કોઈ પણ ઉમેદવારને મત મળતો નથી, અને જો કોઈ ચૂંટણીમાં નોટાની સંખ્યા વધુ હોય તો ચૂંટણી પંચ ઉમેદવારોને બદલવાનો હુકમ કરી શકે છે. હવે વાત કરીએ કે 49O અને નોટામાં શું ફરક હોય છે. જ્યારે બેલેટ પેપરથી મતદાન થતું ત્યારે જો કોઈ વોટ આપવા ન માંગે તો ખાલી બેલેટ પેપર જોડવામાં આવતું હતું, અને જો મતદાતા ચૂંટણી પંચના નિયમ 49O નો ઉપયોગ કરવા માંગે તો તેમણે ફોર્મ 17A માં પોતાની સાઇન કરવાની અને ચૂંટણી અધિકારીને જણાવવાનું કે તેઓ પોતાનો મત નથી આપવા માંગતા, જેના પછી ચૂંટણી અધિકારી ફોર્મ 17માં લખતા કે મતદાતા તેમનો મત આપવા નથી માંગતા, પછી ફરી મતદાતાએ તેના પર સાઇન કરવાની. વિચારો કેટલી લાંબી પ્રોસેસ હતી. જો કે આ 49O ના ઉપયોગથી જે મતદાતા મત નહોતા આપતા તેમની ઓળખ છતી થઈ જતી હતી, અને તેની સરખામણીએ નોટાના ઉપયોગથી મતદાતાની ઓળખ નથી થતી. એટલે પહેલાં જે વોટ એમ જ ખાલી જતો હતો એ હવે નોટાને આપી શકાય છે. તો હવેથી તમારે ચૂંટણીનો વિરોધ કરી વોટ ન આપવાની કે ખોટા ઉમેદવારને વોટ આપવાની જરૂર નથી. તમારે ફક્ત નોટાના બટનનો ઉપયોગ કરવાનો છે, કારણ કે જાણે છે ગુજરાત કે તેમનો વોટ છે ખાસ. નમસ્કાર.